એક્સિસ વીસી મિત્રો, હવે આપણે આજે અહીંયા ઘડી જોઈશું આ વિડીયો ની અંદર કે જે વીએલઈ મિત્રો સીઆરએમ ખાલી યુઝ કરે છે અને એમની જોડે એઈપીએસ સર્વિસીસ નથી, તો એઈપીએસ સર્વિસીસ કેવી રીતે સીઆરએમ પોર્ટલ ની અંદર લાઇવ કરવી, બરાબર. એના માટે આપણે એક અહીંયા સીઆરએમ પોર્ટલ ની અંદર જ એક પ્રોસેસ આપેલી છે, તમારે તમારું પોતાનું એકાઉન્ટ એડ કરી અને એના અંદર તમે સ્ટાર્ટ કરી શકો છો. આપણે સીએસસીએ સેન્ટ્રલ ટીમથી એક એક્સિસ બેંકની જોડે સેટલમેન્ટ એકાઉન્ટ એટલે કે એક પુલ એકાઉન્ટ બનાવ્યું છે, જેની અંદર તમે બધા એઈપીએસ ના ટ્રાન્ઝેક્શન ને એ બધી સર્વિસીસ તમે બધા યુઝ કરી શકશો. હવે એક્સિસ બેંકના કોઈ પણ સીએસસી એક્સિસ બેંકના કોઈ પણ બીસી એવું નહીં બને કે એ ટ્રાન્ઝેક્શનનું કામ નહીં કરી શકે, બધા જ બીસી મિત્રો ટ્રાન્ઝેક્શનની સર્વિસીસ કરી શકશે. આપણે એની જે પ્રોસેસ છે એ વન બાય વન અહીંયા આપણે સ્ટેપમાં જોઈશું. સૌથી પહેલા મોઝિલા ફાયરફોક્સ ઓપન કરવાનું, અહીંયા આગળ તમને જે આપણે એક્સિસ બેંકની જે લિંક આપી છે તે લિંક ઓપન કરવાની. ત્યારબાદ તમારો અહીંયા એજન્ટ આઈડી એટલે કે તમારો સીએસસી આઈડી નાખવાનો. ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવું. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો, તમે જે ડિવાઇસ નું કન્ફિગરેશન કરેલું છે તે ડિવાઇસ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારા ફોનના અંદર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા દાખલ કરવાનું રહેશે. ઓટીપી નાખ્યા પછી વેરીફાય ઓટીપી ઉપર ક્લિક કરવું, અહીંયા ડોન્ટ સેવ કરી દેવું. ત્યારબાદ આ હિયર માય પ્રોવાઈડ કન્સન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એક ક્લિક ત્યાં ક્લિક કર્યા બાદ અહીંયા તમારે તમારો એજન્ટ આધાર નંબર એટલે કે સીએસસી વીએલઈ પોતાનો આધાર નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચર બટન ઉપર ક્લિક કરવું, ડિવાઇસ ની અંદર લાઇટ થશે. લાઇટ થાય એટલે સીએસસી વીએલઈ પોતાનો અંગૂઠો ત્યાં ગાડી અહીંયા ગાડી ગ્રીન ટીક થઈ જાય એટલે સબમિટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આ આપણે અહીંયા ગાડી કરંટ એકાઉન્ટ ડિટેલની આ બધી અહીંયા માહિતી આપેલી છે, આ પેજની ઉપર જોઈ લેવાનું કે તમારે તમારું પોતાનું કરંટ એકાઉન્ટ એક્સિસ બેંકની અંદર ખોલાવવાનું બાકી હોય તો આ પ્રોડક્ટ કોડની અંદર તમારે બેંકમાં જઈને અને કરંટ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવું. ત્યારબાદ અહીંયા ક્લિક કરીને અને જો અહીંયા પહેલો મેસેજ તમને આપેલો છે, કોંગ્રેચ્યુલેશન વીએલઈ નાઉ એક્સિસ બેંક ટ્રાન્ઝેક્શન ફેસિલિટી હેઝ બીન ઇનેબલ, બરોબર. અહીંયા ગાડી એક્સિસ બેંકના બધા જ વીએલઈ માટે ટ્રાન્ઝેક્શનની સર્વિસીસ ઇનેબલ કરી દીધી. હવે તમારે તમારું પોતાનું જે એકાઉન્ટ ડિટેલ જે છે તમારી જોડે અત્યારે હાલમાં સેવિંગ એકાઉન્ટ કે તમારું જે બી કરંટ એકાઉન્ટ છે એ કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટની તમારે ડિટેલ તમારી પોતાની ડિટેલ અહીંયા ગાડી તમારે એન્ટર કરવાની રહેશે. એ એન્ટર કરવામાં અહીંયા તમને પેલા કસ્ટમર ટ્રાન્ઝેક્શન સર્વિસ ઉપર આપી દીધી છે, તમે અહીંયા ગાડી ડિપોઝિટ ઉપર કે ફંડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરશો તો આ મેસેજ આવશે, બરોબર. આ મેસેજ આવે છે એટલે મીન્સ કે તમારે તમારી એકાઉન્ટની ડિટેલ એડ કરવાની બાકી છે. હવે એકાઉન્ટની ડિટેલ તમારે એડ કરવા માટે ક્યાં જવાનું, તો અહીંયા એજન્ટ સર્વિસમાં એડ એકાઉન્ટ ડિટેલ્સ. અહીંયા ગાડી તમને ઘણી બધી બેંકોની ડિટેલ આપેલી છે, બરાબર. અહીંયા ગાડી તમારી જોડે કયું તમારું એકાઉન્ટ કયું છે એ તમારે જોવાનું. અત્યારે મારી જોડે એચડીએફસી બેંકનું મારી જોડે કરંટ એકાઉન્ટ છે, તો અહીંયા ગાડી હું એચડીએફસી બેંક સિલેક્ટ કરીશ. અહીંયા ગાડી અહીંયા આઈએફએસસી કોડ નાખીશ, એચડી ત્યારબાદ એકાઉન્ટ નંબર મારો નાખીશ હું. જે મારી એકાઉન્ટની ડિટેલ અહીંયા ગાડી મેં સૌથી પહેલા આ પ્રોસેસ ચાલુ કરતા પહેલા મેં મારી જે ચેક અને મારું પાન કાર્ડ છે એની પીએનજી ફાઇલ 200 KB થી નીચે મેં બનાવીને એને રેડી રાખેલી છે, બરાબર. આ મારો અહીંયા ગાડી કેન્સલ ચેક છે જેનો આપણે એકાઉન્ટ ડિટેલ અને આઈએફએસસી કોડ જે કમ્પ્લીટલી આપણે બરાબર કમ્પ્લીટ હોવો જોઈએ એની ખાસ ચકાસણી કરવી દરેક વીએલઈ મિત્રએ. તમે જે અહીંયા ગાડી આ એકાઉન્ટ એડ કરશો એ જ એકાઉન્ટની અંદર તમને કમિશન મળશે અને એ જ એકાઉન્ટના અંદર તમે તમારા પૈસા પણ વિડ્રોલ કરી શકશો જે તમે કસ્ટમરના વિડ્રોલ કર્યા હશે. એટલે અહીંયા ગાડી તમે જે બી એકાઉન્ટની ડિટેલ નાખો એકદમ આરામથી અને વ્યવસ્થિત ટાઈમ કાઢીને નાખવાની રહેશે,
જો કોઈ વીએલી મિત્ર પોતાની રીતે આડી અવળી કોઈ એકાઉન્ટની ડિટેલ નાખી દીધી અને એમાં કંઈ ભૂલ થઈ તો એના અંદર સીએસસીની કોઈ જવાબદારી રહેશે નહીં, સીએસસી વીએલી તેની પોતે જવાબદારી રહેશે. અહીંયા આગળ એ જ એકાઉન્ટ નંબર તમારે કન્ફર્મ એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. ફાઇલ બરાબર અહીંયા આગળ તમારું કરંટ એકાઉન્ટનું કયું ટાઈપ છે, સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ, તમારી જોડે જે એકાઉન્ટ હોય એ એકાઉન્ટ અહીંયા સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારે અહીંયા આગળ એને ચેક, જે આપણે બનાવેલો એકાઉન્ટની ડિટેલનો જે ચેક છે એ ચેક અપલોડ કરવાનો. ત્યારબાદ અહીંયા આગળ તમારો પોતાનો પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે, જે અમારો અહીંનો 08A. અહીંયા આગળ તે જ પાન કાર્ડની આપણે ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ થઈ ગયા પછી અહીંયા આગળ તમે કમેન્ટમાં કઈ જ એપ્રુવ કમેન્ટમાં તમે કઈ જ એડ નહીં કરી શકો. ત્યારબાદ તમારે ડાયરેક્ટ અહીંયા આગળ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડોન્ટ સેવ બરોબર, અહીંયા આગળ યોર એપ્લિકેશન સ્ટેટસ ઇઝ પેન્ડિંગ આવશે પહેલા સ્ટાર્ટિંગની અંદર. ઓકે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા આગળ ડોન્ટ સેવ, આ જે તમે જે ડિટેલ નાખી છે એ બધી ભરાઈ ગઈ છે ત્યાં આગળ કમ્પ્લીટલી. હવે સિમ્પલ તમે અહીંયા આગળ જોશો એટલે કે એજન્ટ સર્વિસના અંદર કેશ ડિપોઝિટ ને એના અંદર, તો અત્યારે પણ તમને એ જ મેસેજ બતાવશે. આ જે સર્વિસીસ છે તમારી એઈપીએસની સર્વિસીસ, એ 7 દિવસની અંદર તમને ઇનેબલ કરી દેવામાં આવશે. 7 દિવસની અંદર ઇનેબલ થઈ જાય એટલે સૌથી પહેલા તમારે એક ટ્રાન્ઝેક્શન કરી અને એના અંદર તમારે એક્ટિવ થઈ જવાનું રહેશે. આ બાબતે કોઈ પણ સીએસસી વીએલઈ ને, એક્સિસ બેંકના કોઈ પણ સીએસસી વીએલઈ ને કંઈ પણ ક્યાંય પ્રોબ્લેમ આવે તો ડિસ્ટ્રિક્ટ મેનેજર અથવા સ્ટેટ ટીમનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. સાથે તમે જે ગ્રુપની અંદર એડ છો ડિસ્ટ્રિક્ટ ગ્રુપની અંદર, એ ગ્રુપની અંદર સ્ક્રીનશોટ નાખો જેથી કરીને ત્યાંથી તમને સોલ્યુશન પણ એનું આપવામાં આવશે. બાકી 7 દિવસની અંદર તમે જે આ ડિટેલ નાખી છે એનું તમને અહીંયા આગળ સ્ટેટસ તમને જાણવા મળી જશે. જો અહીંયા આગળ આ પ્રોસેસ કર્યા બાદ સીએસસીની સેન્ટ્રલ ટીમ એ ચકાસણી કરશે તમારી એકાઉન્ટ ડિટેલ બરાબર છે નથી, એ વેરીફાઈ કરશે, વેરીફાઈ કરીને તમને એપ્રુવ કરશે. ત્યારબાદ તમારી આ ડિટેલ ઓપન થશે. એ રિજેક્ટ કરશે તો તમને અહીંયા આગળ પોપઅપ મેસેજ કેવું આપી દેશે કે ભાઈ આ કારણથી આ વસ્તુ રિજેક્ટ થઈ છે બરાબર. અહીંયા આગળ જે આપણે તમને આ હોમ સ્ક્રીન ઉપર તમે જોશો તો પહેલાં તમને હોમ સ્ક્રીનમાં બીજું કંઈક દેખાતું, અહીંયા તમે આ ડિટેલ તમે છે એન્ટર કરી દીધી છે અને એઈપીએસ તમારું ચાલુ થઈ જશે ને તમે જે એઈપીએસની જે કામગીરી કરશો એના છેલ્લા જે 5 થી 10 ટ્રાન્ઝેક્શન કરાવે એ તમને અહીંયા હોમ પેજમાં દેખાશે. અને બીજા કરતાં આપણી જે એઈપીએસની જે સિસ્ટમ છે એ બહુ ટોપ ક્લાસ ચાલશે. આપણું જે સિંગલ સેટલમેન્ટ એકાઉન્ટ જે એક્સિસ બેંકની અંદર જે ચાલુ થયું છે એ કંઈક ઉદ્દેશ્ય લઈને ચાલુ થયું છે એટલે બધા ધ્યાનથી અને આરામથી ડિટેલ ફિલઅપ કરી અને આ એઈપીએસની સર્વિસીસનો જેને લોકોને લાભ લેવાનો હોય તે બધા આની અંદર સ્ટાર્ટ કરજો. ઓકે ધન્યવાદ, થેન્ક યુ.